સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો હવે અત્યારે આપણે ગણિતનું એક ખૂબ અગત્યનું ચેપ્ટર અને ભૂમિતિના સંદર્ભમાં ખૂબ અગત્યનો ટોપિક ત્રિકોણની એકરૂપતા કે એકરૂપતા સમજવા જઈ રહ્યા છીએ તો હવે આપણે સૌથી પહેલાં સમજવું જોઈએ કે એકરૂપતા કોને કહેવાય હવે આપણને સામાન્ય સંજોગોમાં ખબર છે કે એકરૂપતા મતલબ શું તો કે ભાઈ બે પદાર્થો કે બે વસ્તુઓ વચ્ચેની એકદમ સરખી સરખી લાગતી બે વસ્તુ હોય તો એ બે વચ્ચે એકરૂપતા હોય એવું કહેવામાં આવે હવે આપણા પાઠ્યપુસ્તકમાં પહેલું જ તે આ પ્રવૃત્તિ આપેલી છે કે જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ એકરૂપતા કોને કહેવાય તો કે ભાઈ અહીંયા બે સરખી સરખી ટિકિટ આવેલી છે એકા એકા શું કહે છે તો કે ભાઈ આ બે ટિકિટને એકબીજાની ઉપર મૂકો તો પછી એ બે ટિકિટ એકબીજા ઉપર સરખે સરખી ગોઠવાઈ જાય તો એનો અર્થ એવો થયો કે આ ટિકિટને એકરૂપતા આ ટિકિટ બે ટિકિટ વચ્ચે એકરૂપતા છે એવી જ રીતે દરેક આપેલી દરેક અલગ અલગ આપેલી બ્લેડ છે એક એક લેટર પેડ છે એક રમકડાનું આપેલું છે એ બધી જ વસ્તુ અલગ 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 રીતે તમને પ્રવૃત્તિ આપી છે કે ભાઈ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એકરૂપતા કોને કહેવાય હવે આ થઈ પ્રવૃત્તિના સંદર્ભમાં વાત હવે આપણે કરીએ ભૂમિતિના સંદર્ભમાં વાત કે ભાઈ એકરૂપતા કોને કહેવાય આપણી પાસે વ્યાખ્યા છે કે ભાઈ બે વસ્તુઓ એક હોવા હોવાના સંબંધને એકરૂપતા કહે છે બે વસ્તુઓ એક રૂપ હોવાના સંબંધને એકરૂપતા કહે છે અત્યારે આપણે માત્ર સમતલી આકૃતિઓની જ વાત કરીએ છીએ કેમ કે ભાઈ એકરૂપતા એ ત્રિપરિમાણુ આકરણ લાગુ પડતો સામાન્ય ખ્યાલ છે ત્રિપરિમાણીય એટલે તો કે ભાઈ સામાન્ય સંજોગોમાં આપણે સાંભળ્યો શબ્દ છે કે ભાઈ થ્રીડી થ્રીડી કોને કહેવાય તો કે ભાઈ ઘણીવાર પિક્ચરમાં જે આપણે થ્રીડી જોઈએ છીએ એ તો એ એકરૂપતા જે છે એ સામાન્ય રીતે થ્રીડી વસ્તુઓને લાગુ પડતો સામાન્ય ખ્યાલ છે પણ હકીકતે સમતલી આકૃતિને પણ એ લાગુ પડે છે એ આપણે જોશું કે કેવી રીતે હવે અહીંયા આગળ જઈએ તો ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સમતલી આકૃતિની એકરૂપતા થોડુંક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ કોઈ બે અહીંયા એક સમતલી આકૃતિ લીધી છે જો આ કૃતિ નંબર આ અને આકૃતિ નંબર આ શું છે કહો ભાઈ એક એફ વન આકૃતિ છે ને તો કે બીજી એફ ટુ આકૃતિ છે અને શું લખે છે કે ભાઈ તમે એક આકૃતિ ઉપર બીજી આકૃતિ ગોઠવવાની રીતનો ઉપયોગ કરો અને એક આકૃતિ જો બીજી આકૃતિ ઉપર સંપૂર્ણપણે ગોઠવાઈ જાય તો તે એકરૂપ છે હવે અહીંયા એકરૂપ થયો એનો અર્થ એવો થયો કે ભાઈ એક આકૃતિ બીજી આકૃતિ ઉપર ગોઠવાઈ ગઈ ત્યારે આપણે આને આવી રીતે લખવું જોવે એફ વન એકરૂપ એફ ટુ એટલે હવે આપણી પાસે નિશાની એકરૂપતાની કઈ થઈ તો કે આવીંક આ એકરૂપતાની નિશાની થઈ અને આપણે યાદ રાખવાનું રહેશે કારણ કે આગળ આનો ઉપયોગ ઘણો બધો આવશે કરવાનો હવે એવી જ રીતે આગળ જઈએ આપણે રેખાખંડોમાં એકરૂપતા રેખાખંડો એટલે આપણને ખબર છે કે ભાઈ કોઈ નિશ્ચિત માપની બે બિંદુ વચ્ચેની રેખા કે જે માપ નિશ્ચિત છે અને અનંત સુધી કોઈ લંબાતી વસ્તુ નથી અહીંયા ચાર અલગ અલગ આપણને રેખા આપેલી છે એ બી સી એ બી વાળી સીડી વાળી પી ક્યુવાળી અને તો હવે શું કહે છે ભાઈ અહીંયા કે ઉપરની આકૃતિમાં એ બી અને સીડી એ બીને એકબીજા ઉપર ગોઠવી શકાય છે એ બી અને આર એસને એકબીજા ઉપર ગોઠવી શકાય છે પણ પી ને એક કે ઉપર ગોઠવી શકાતો નથી કેમ કે ભાઈ જ્યારે પી ક્યુ ઉપર કોઈ બીજી આકૃતિ રેખાખંડ ગોઠવવા જશું આપણે આપેલા ત્રણમાંથી તો એ એકરૂપ નથી કેમ કે એની લંબાઈ સમાન નથી તો એની ઉપર ગોઠવાશે નહીં તો હવે અહીંયા આપણે શું જોયું તો કે ભાઈ જ્યારે બે રેખાખંડોની લંબાઈ સમાન હોય એટલે કે એક સરખી હોય તો તેઓ એકરૂપ છે અને આપણે બીજા સંદર્ભમાં એવું કહી શકીએ કે ભાઈ જે રેખાખંડોની જે રેખાખંડો એકરૂપ હોય તો તેમની લંબાઈ એ સમાન છે એવું કહી શકીએ આપણે અહીંયા ચોખ્ખી વ્યાખ્યા આપેલી છે એટલે શું થયું તો કે ભાઈ કાતો રેખાખંડની લંબાઈ સમાન હોય ત્યારે તેઓ એકરૂપ છે અને જો તો એમ આપેલું હોય કે ભાઈ રેખાખંડ લંબાઈ સમાન છે હવે ઉપરની હકીકતના જ્યારે બે રેખાખંડ એકરૂપ હોય તો ત્યારે એટલું જ કહેવાય કે રેખાખંડનો સમાન છે અને એ સમયે આપણે આવી રીતે ગણિત ની ભાષામાં લખવું પડે કે એ બી બરાબર સીડી એટલે કોઈ બે રેખાખંડની વાત થાય આમ એ બી બરાબર સીડી હવે આ થઈ રેખાઓની વાત હવે આવે ખૂણાઓની એકરૂપતા ખૂણો હંમેશા શેમાં પડે તો કે ભાઈ બે કિરણોમાંથી આપણે ખૂણો બનાવી શકીએ કે ભાઈ બે ત્રિકોણોનો અલગ અલગ ખૂણો હોય ત્રિકોણમાં ત્રણ ખૂણા હોય એ આપણને સામાન્ય ખ્યાલ છે અહીં આપણી પાસે ચાર અલગ અલગ પ્રકારના ખૂણાઓવાળી આકૃતિ આપી છે એક આ બે આ ત્રણ અને આ ચાર થોડુંક વાંચવીએ શું કે છે જાણીએ કે ભાઈ ખૂણો પી ક્યુ આર આ પીક્યુઆરની નકલને પારદર્શક કાગળ ઉપર મૂકો અને તેને ખૂણા એબીસી ઉપર મૂકો એમાં અને શું થાય છે આપણે જોવાનું કહે છે તો કે ભાઈ શું કહે છે તો કે પી ક્યુઆર અને એબીસી એટલે કે આ આકૃતિ આકૃતિ એક અને આકૃતિ એકબીજાની ઉપર મૂકવાનું છે હવે શું થશે આકૃતિને એકબીજાની ઉપર મૂકો તો એટલે કે આપણે આપણે ચાલો આપણે આપણી મેળે દોરી અલગથી આકૃતિ એક થઈ ગઈ એને આપણે નામ આપીએ એ બી સી એવી એની ઉપર કીધું છે ગોઠવો આ થઈ ગયું પી ક્યુ આર હવે શું થયું તો કે ભાઈ આ આકૃતિ એકબીજા પર ગોઠવાઈ ગઈ આ ખૂણાનો ભાગ ક્યાંય એકબીજાનીથી બહાર નીકળતો દેખાતો નથી એ એકબીજા ઉપર સરખી રીતે ગોઠવાઈ ગયો એનો અર્થ શું કહે છે તો કે ભાઈ આ વસ્તુને ખૂણાઓની એકરૂપતા કહેવાય અહીં આપણને દેખાય પડશે યાદ લખેલું છે એટલા માટે આપણને ખ્યાલ આવે એમ છે કે ભાઈ બે ખૂણાનું માપ ચાલીસ ડિગ્રી ચાલીસ ડિગ્રી છે તો ભાઈ સરખા સરખા ખૂણાની માપ વચ્ચે તો એકરૂપતા હોય જ તે પણ જો કદાચ ખૂણા ન લખેલા હોય તો આપણે આવી રીતે એક આકૃતિને બીજી આકૃતિ પર મૂકી જો બે એકબીજા ઉપર રહી જતી હોય સરખી રીતે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ બે ખૂણાઓ વચ્ચે આ બે ના ખૂણાઓ વચ્ચે એકરૂપતા છે હવે આવા સંજોગોમાં આપણે આખા આખી આકૃતિને કેવી રીતે લખી શકીએ તો કે આમ ખૂણો એ બી સી બરાબર નહીં અહીંયા આવશે એકરૂપતાની નિશાની આપણે આગળ જોયું એમ કીધું તું કે યાદ રાખવાનું આ એકરૂપ પી ક્યુ આર અને હજુ આપણે એને ગણિતની ભાષામાં જોઈએ તો એને આપણે આવી રીતે લખી શકીએ આને બોલાય માપ ખૂણો એ બી બરાબર માપ ખૂણો પી ક્યુ એટલે માપ ખૂણો એટલે શું તો કે ભાઈ ખૂણાઓની માપની વાત થઈ છે અહીં આપણે માપ છે એ ખ્યાલ આવ્યો આપણને હવે એ જ વસ્તુ જો આ આકૃતિ નંબર ત્રણ અને ચારમાં કરશો તો તકલીફ પડશે કેમ તો કે ભાઈ આ ત્રીસ ડિગ્રી સેલ્સિયસનો ખૂણો છે અને આને ચાલીસનો ખૂણો છે તો બે વચ્ચે દસ ડિગ્રીનો તફાવત પડ્યો તો બે એકબીજા ઉપર સુપર સુપરિમ્પોસ થશે નહીં થાય જોઈએ આપણે આ ત્રીસનો નો ખૂણો બન્યો આ ચાલીસનો નો ખૂણો બન્યો બે ખૂણા અલગ અલગ પડે છે આની ઉપર સુપર ઇમ્પોઝ નો થયું સુપર ઇમ્પોઝ એટલે શું છોકરાઓ તો કે એકબીજા ઉપર સરખી રીતે ગોઠવાઈ જવું આ સરખી રીતે ગોઠવાળું નહીં એટલે આ બેના ખૂણા વચ્ચે એકરૂપતા નથી તમને એવો પ્રશ્ન પૂછાય કે ઉપર આપેલી ચાર આકૃતિમાંથી જણાવો કે કઈ આકૃતિ એકબીજા સાથે એકરૂપતા ધરાવે છે તો તમે કહી શકો ભાઈ ખૂણો આકૃતિ નંબર એક આકૃતિ નંબર બે અને આકૃતિ નંબર ત્રણ આ એક આ બે આ ત્રણની પર ચાર આ ત્રણ આકૃતિ એકબીજા સાથે એક ખૂણાઓની એકરૂપતા ધરાવે છે કેમ કે ત્રણેયના ખૂણા સરખા છે એટલે કે ચાલીસ ડિગ્રીના ખૂણા આપેલા છે જ્યારે આ એક ખૂણો અલગ પડે છે જેને કોઈ આ ત્રણ આકૃતિ સાથે ખૂણાઓની એકરૂપતા નથી આથી ખૂણાઓની એકરૂપતાની વાત હવે એવી જ રીતે આપણે ત્રિકોણની એકરૂપતા જોશું હવે અહીંથી આપણો પ્રકરણનો સાચો ટોપિક શરૂ થાય છે નામ જ આ છે છે કે કે ત્રિકોણની શું આપણે જોયું કે કોઈ બે રેખાખંડનો ખંડ એકરૂપ હોય તો તેમાંના એક એ બીજાની નકલ હોય તેવી જ રીતે એક ખૂણો એ બીજાની જ નકલ હોય તો તો એકરૂપ છે અને આ ખ્યાલને હવે ત્રિકોણ સુધી લઈ જઈએ એટલે કે રેખાખંડોની એકરૂપતા અને ખૂણાઓની એકરૂપતા એ બંને ભેગા મળે ત્યારે બને ત્રિકોણની એકરૂપતા યાદ રાખજો પેલું રેખાખંડની એકરૂપતા અને બીજું બને ખૂણાઓની એકરૂપતા ત્યારે બંને ભેગા મળીને બંને ત્રિકોણની એકરૂપતા આ કારણે જ આગળ આપણને પહેલા રેખાખંડ સમજાવ્યો છે અને પછી ખૂણા સમજાવ્યા છે જ્યારે બે ત્રિકોણ એકબીજાની નકલ હોય અને એક પર બીજો મૂકવામાં આવે ત્યારે પરસ્પર પૂરા આવરી લે તો તેઓ એકરૂપ છે જો બે ત્રિકોણ એકબીજાની નકલ હોય અને એક પર બીજો મૂકવામાં આવે ને ત્યારે પરસ્પર પૂરા આવરી લે તો તેઓ એકરૂપ છે એવું માનવામાં આવે અહીં આપણને બે આકૃતિ આપેલી છે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર આ બંનેના માપ અને આકાર સરખા છે દેખાય આવે એવી વાત છે ધ્યાનથી જુઓ તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ બે આકૃતિ સરખી જ છે તો આપણે શું કહેવાય કે ભાઈ તેઓ એક રૂપ તેઓ એક રૂપ છે ખ્યાલ આવ્યો અને આપણે ગણિતની ભાષામાં લખવું હોય તો ફરી આપણે અહીંયા આપણે જો આગળ શીખ્યું તો એમ આવી જોઈએ કે ભાઈ ક ત્રિકોણ એ બી સી બરાબર એકરૂપ પી આર આ એકરૂપતાની નિશાની પાછી ઉપયોગમાં આવી અને ફરી ફરીને કહું છું કે આને યાદ રાખવી જરૂરી છે એકરૂપતાની નિશાની કહેવાય એટલે આને બોલાય ખૂણો ત્રિકોણ એ બી સી એકરૂપ ખૂણો પી પી આર આનો અર્થ એવો થયો કે ભાઈ જ્યારે પી ક્યુ આરને એ બી સી ઉપર મૂકશો ત્યારે ખૂણો પી ઉપર ખૂણો એ ખૂણો ક્યુ ઉપર ખૂણો બી એવી રીતના ખૂણા ખૂણો સી આવશે સામાન્ય રીતે અહીં વસ્તુ છે કે ભાઈ આને ઉપાડીને અહીંયા મૂકી દઉં માન લ્યો કે એ બીસી છે પી ક્યુ આપણે એની ઉપર પાછું મૂકી દીધું આલો આપણે મૂકીએ તો શું જોયું ભાઈ આપણે જો ભાઈ આરની ની ઉપર સીની ની ઉપર આર આવી ગયો એની ઉપર પી આવી ગયો બીની ઉપર ક્યુ ગોઠવાઈ ગયો તો ભાઈ ત્રણેય ખૂણાઓ વચ્ચે એકરૂપતા થઈ ગઈ હા અને જો ત્રણેય ખૂણાઓની વચ્ચે એકરૂપતા થઈ તો એનો અર્થ એવો થશે આગળ જતા કે એને કારણે એની ત્રણેય બાજુઓ વચ્ચે પણ એકરૂપતા થશે જોવા આવ્યો અહીંયા હવે આ આ આવ્યો રેખાખંડનો સવાલ કે જેમ ખૂણા એકરૂપ થયા એવી જ રીતે રેખાખંડો રેખાખંડોને અહીં ત્રિકોણની સંદર્ભમાં થઈ જશે એની બાજુઓ બાજુઓ પણ એકરૂપ થઈ ગઈ એ બી અને પી ક્યુ બાજુ બીસી અને ક્યુ આર બાજુ એસી અને પીઆર એ સરખી સરખી છે જોવા એ આ એ બી અને પી ક્યુ સરખી સરખી આ બીસી અને ક્યુઆર સરખી સરખી એવી જ રીતે આ એસી અને પીઆર સરખી સરખી એટલે આગળ કીધું એવી રીતે કે પેલા ખૂણા એકરૂપ થયા અને સાતો સાત રેખાખંડ અહીંયા થયું તો એક રેખાખંડ જ ને જો અલગ રીતે જોવા જઈએ અંગત રીતે જોઈએ તો ભાઈ એ બી એ પોતે એક રેખાખંડ છે તો પી એ પોતે પણ એક રેખાખંડ છે તો આવી રીતે ગાઈ જાય ત્રિકોણની એકરૂપતા બની એમ કહેવામાં આવે આ આપણું સાદો સવાલ હવે ત્રિકોણની એકરૂપતાની જ વાત કરીએ તો આમાં ખાસ કીધું છે કે ભાઈ ફક્ત ખૂણાના માપ અને બાજુની લંબાઈ જ લેનમાં લેવી અગત્યની નથી પરંતુ શિરોબિંદુની સંગતતા પણ જોવાની છે શિરોબિંદુ એટલે શું તો કે ભાઈ દરેક બિંદુઓની સંગતતા જોવાની છે આ યાદ રાખવાની વસ્તુ છે હવે એની માટે એક ઉદાહરણ આપણને આપ્યું છે એ જોઈએ અહીંયા આ બે ત્રિકોણ આમ એકરૂપ જ છે પણ આમ એકરૂપ નથી કેમ તો કે ભાઈ તમે સરખી રીતે જોશો તો ખબર પડશે કે આ એબીસી આવી રીતે ગોઠવેલો ત્રિકોણ છે જ્યારે આ પિક્યુઆર એની ઊંધી દિશામાં ગોઠવેલો ત્રિકોણ છે એટલે આને તમે આમ ગોઠવવું હોય તો તમે આમ દોરી નાખો ત્યારે ખૂણાઓના નામ પણ બદલાઈ જશે ખ્યાલ આવ્યો કે ભાઈ ત્રિકોણ એ બીસી એ ની સંગતતા સંગતતા છે માટે એકરૂપ છે આર ક્યુ છે માટે તેઓ એકરૂપ છે તો હવે ત્રણ પ્રશ્નો પૂછ્યા છે તો કે ભાઈ રેખાખંડ ખંડ રેખા ખૂણો ક્યુ અને રેખાખંડ ખંડ આર પીને સંગત ખૂણ ત્રિકોણ એબીસીના ના ભાગ જણાવો એટલે કે આ ત્રિકોણના અલગ અલગ ભાગને લાગતા વળગતા એકરૂપ હોય એવા ત્રિકોણ એબીસીમાંથી માંથી આપણે જવાબ દેવાના છે તો કે ભાઈ જોઈએ હાલો સંગતતા એબીસીનો એબીસી સંગતતા પીક્યુઆર નો અર્થ છે કે એ આર એ એક સમાન થાય બી અને ક્યુ એ એક સમાન થાય અને સી અને પી પણ એક સમાન થાય અને જ્યારે બે ત્રિકોણ વચ્ચે સંગતતા છે ત્યારે આપણે સારી રીતે સમજી શકીએ કે ભાઈ રેખાખંડ પી ક્યુ અને રેખાખંડ સી બી એ એક સમાન થાય એકરૂપ થાય આગળ રેખાખંડોની એકરૂપતા જોયું એ મુજબ એટલે આપણા પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે ભાઈ રેખાખંડ પી ક્યુ ને ત્રિકોણ એ માંથી સંગત ભાગ કયો થયો તો કે ભાઈ રેખાખંડ સી બી આ થયો જો આ પી ક્યુ તો આને સરખો આ થયો દેખાય આવી વસ્તુ છે એવી રીતે ખૂણો ક્યુ આ ખૂણો ક્યુ આ ખૂણા ક્યુ માંથી આ ત્રિકોણના સંગત કયો ખૂણો પડે તો કે ભાઈ ખૂણો બી બે સરખા સરખા ખૂણા છે આ ત્રિકોણને ઉલટાવો આ એક ખૂણો બી જે છે એને ખૂણા ક્યુ ઉપર રાખો એવી રીતે આ એબીસી ત્રિકોણ રાખો તો બે ત્રિકોણ એકબીજા ઉપર ગોઠવાઈ જાય અને એવી જ રીતે વાગ્યું છે કે રેખાખંડ આરપી આરપી ને ત્રિકોણ એ માં સંગત કેવું છે તો કે ભાઈ રેખાખંડ એસી આ આવી ગયો ત્રણે ત્રણ પ્રશ્નોનો જવાબ હવે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક આ સાત પોઈન્ટ એકમાં આપણે જોઈએ કે ભાઈ નીચેના વિધાનો પૂરા કરો નાની કીડી વસ્તુ જ છે કે ભાઈ બે રેખાખંડો ક્યારે એકરૂપ થાય કે જો તેઓની લંબાઈ સરખી હોય આપણે રેખાખંડોના ભાગમાં જોયું આગળ દેતા બતાડું જુઓ શું લખ્યું છે બંને રેખાખંડની લંબાઈ સમાન હોય તો તેઓ એકરૂપ છે એટલે બે રેખાખંડ એક એકરૂપ ત્યારે થાય કે જો તેઓની લંબાઈ સમાન હોય એટલે આ આપણો થઈ ગયો પ્રશ્ન પૂરો એવી જ રીતે બીજું કે ભાઈ બે એકરૂપ ખૂણા પૈકી એકનું માપ સિત્તેર છે તો બીજા ખૂણાનું માપ શું થાય અહીં આપણને પહેલા જ કહે છે કે ભાઈ બે ખૂણા જે છે એ એકરૂપ ખૂણા છે બે ખૂણા જે છે એ એકરૂપ ખૂણા છે તો એકરૂપ ખૂણો ક્યારે થાય કે જ્યારે એક ખૂણાનું માપ સિત્તેર હોય તો બીજા ખૂણાનું માપ પણ સિત્તેર જ હોય એવી જ રીતે ત્રીજું કે જ્યારે આપણે ખૂણો એ બરાબર ખૂણો બી લખીએ એમ ત્યારે સાચો અર્થ એવો થાય કે એ બે ખૂણા વચ્ચે એકરૂપતા છે હવે તો કે પ્રશ્ન બે એકરૂપ આકારના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો તમારા જીવનમાં તમે આસપાસ જોતા હો એમાંથી કોઈ બે પદાર્થો એવા લખી નાખવાના તમારામાં કે ભાઈ જે બે પદાર્થો વચ્ચેના સરખા માપ અને સરખી લંબાઈના હોય માની લો કે બે આપણે સૂતા હોય તો બે ઓશિકા હોય આપણે ક્રિકેટ રમતા હોય તો બે બોલ હોય ત્રણ સ્ટમ્પ હોય તો ત્રણ સ્ટમ્પ એકબીજાની સરખા જ છે હવે આપણે આવ્યો પ્રશ્ન નંબર ત્રણ શું પૂછે છે કે જો સંગતતા જો સંગતતા એ બીસી એફ માટે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ એફ ઇડી છે તો બંને ત્રિકોણના બધા એકરૂપ ભાગો લખો અનુરૂપ એકરૂપ ભાગો એટલે કે એકબીજાને મળતા હોય તો ભાગ લખો તો એ આપણે અહીંયા જોઈએ તો કે ભાઈ એવું નથી કીધું કે બે ત્રિકોણ કઈ રીતે દોરવાના આપણે એટલે એવું કંઈ ચોખવટ કરી નથી ચોપડી વાળાએ એટલે આપણે ત્રિકોણ આપણી મુજબ જ દોરવાના મેં અહીંયા તમને સમજાવવા માટે બે ત્રિકોણ મારી રીતે આમ દોર્યા છે તો આવી રીતે ત્રિકોણ દોરી અને એના અનુરૂપ ભાગો આપણે ઉપર જોયું એવી રીતે બે ના ખૂણા સરખાવી નાખવાના એક આ બે અને ત્રણ ત્રણ ત્રણે છ ખૂણા એકબીજા સરખાવ્યા અને એવી રીતે છ બાજુઓ સરખાવી નાખવાની બસ આ દાખલો થઈ ગયો આપણો પૂરો હવે દાખલા નંબર ચાર એકદમ એવી રીતનો જ છે એક વખત ઘરે જાતે ટ્રાય આપણે કરશું આ હોમવર્કમાં આપણે લખવાનું થશે હોમવર્ક મતલબ તમારી ખુદ માટે જ છે અને એ ઉપરાંત પણ હવેના આગળના લેક્ચરમાં આપણે એક વખત દાખલો ચાર જોશું કે જેમને ન આવડ્યો એમને ખ્યાલ આવી જાય તો હવે આજથી આગળનું આપણે આવતા લેક્ચરમાં કરશું